બનાસકાંઠાના ડીસા ગુલબાણી નગર સોસાયટીમાં ગટરના ગંદા પાણીથી તળાવ ભરાયું. તળાવ સ્વચ્છ હોવું જોઈએ, પરંતુ ગંદકીના લીધે તળાવમાં ગંદુ પાણી ભરાઈ રહ્યું છે. વર્ષોથી ગટરના ગંદા પાણીને લઈને સ્થાનિકો હેરાન પરેશાન. નગરપાલિકા રહી નિષ્ફળ. તળાવમાં પાણી ગંદુ અને ગંદુ પાણી ફરતું હોય ત્યારે આજુબાજુમાં નીકળવા માટે લોકોને પડી રહી છે હાલાકીને ગંદકીનો સામનો કરવો પડે છે. એક તરફ સ્વચ્છતા મિશનની વાતો કરવામાં આવે છે અને મોટા મોટા સ્લોગન બનાવવામાં આવે છે અને સ્વચ્છ ભારતની મોટા મોટા બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ હોય છે. ત્યારે નગરપાલિકાની નિષ્ફળતા જુઓ. આ તળાવની અંદર ગંદુ પાણી આવી રહ્યું છે, તે પણ ગટરનું ગંદુ પાણી, જેથી કરીને વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. સ્થાનિકો દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ નહીં કરાય તો નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે, છતાં પણ આ નગરપાલિકાની આંખો ઉઘડતી નથી. ચીફ ઓફિસર દ્વારા ગટરના ગંદા પાણીના નિકાલ માટેની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ સરસુર્યું થઈ ગયું છે. હાલમાં ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં ચોમાસાનો વરસાદ આવશે ત્યારે ગટરનું પાણી વરસાદનું પાણી ભેગું થશે અને તળાવમાં ભરાશે, ત્યારે આખું વર્ષ દરમિયાન તળાવના પાણીમાં મુશ્કેલી સર્જાશે અને ગંદા પાણીના નિકાલ નથી કરવામાં આવતો, જેથી કરીને લોકો પરેશાન થઈ રહ્યા છે. ગટરના ગંદા પાણીના નિકાલને લઈને ભાજપના સદસ્ય એવા તુલભાઈ શાહ દ્વારા પણ મુલાકાત કરવામાં આવી હતી અને 10 દિવસમાં ગંદા પાણીનો નિકાલ કરવાની હૈયાધારણ આપવામાં આવી છે. ડીસા નગરપાલિકા દ્વારા ગુલબાણી નગરમાં ગટરના ગંદા પાણીના નિકાલ માટે નથી કરાતી કોઈ વ્યવસ્થા. અગાઉ પણ ખાતરી આપવામાં આવી હતી, જેનું નગરપાલિકાના ચીફ ઓફિસરે ખાતરી આપી હતી, છતાં પણ સરસુર્યું થઈ ગયું હતું અને હવે ફરીથી ખાતરી આપવામાં આવી છે, હૈયાધારણ આપવામાં આવી છે. ત્યારે હવે જોવાની એ રહેશે કે શું આ પાણી ગંદુ જે ગટરનું ગંદુ પાણી છે તેનો નિકાલ કરવામાં આવશે. હાલમાં તો સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરી દે ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે અને આવનાર સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગટરનું ગંદુ પાણી તળાવમાં ભરાય છે તેનો નિકાલ કરવામાં આવશે કે નહીં, તે તો આવનાર સમય જ બતાવશે. ના, ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અતુલભાઈ શાહ વાત કરી રહ્યો છું. આજે નગરપાલિકાના સદસ્ય તરીકે મેં મારા વોર્ડ ગુલબાણી નગરની અંદર છેલ્લા કેટલાય ટાઈમથી અહીંયા ભયંકર ગંદુ પાણી એકઠું જમા થઈને રહે છે. રોગચાળો ફેલાવાની પણ દહેશત હોય એવું પબ્લિકે માંગ કરી હતી, એટલે હું આવ્યો છું. મેં નજરે જોયું, અગાઉ પણ આવેલો, અગાઉ ચીફ ઓફિસર શ્રીને પણ લઈને આવેલો. એમણે કહ્યું હતું કે અતુલભાઈ, હું થોડા દિવસની અંદર આપણે આનું નિરાકરણ કરી દઈશું. તો અત્યારે હાલ હજી સુધી એનું નિરાકરણ થયું નથી, એટલે આજે ફરીથી ગુલબાણીના રહીશોએ મને બોલાવ્યો હતો કે અતુલભાઈ હજી સુધી આ થયું નથી, એટલે ફરી પાછો એકવાર હું અહીંયા જોવા માટે આવ્યો છું. પણ પરિસ્થિતિ હકીકતમાં એની એ જ છે, પાણી બહુ જ ભરાયેલું છે અને રોગચાળો ફેલાય એવી પણ મને ખુદને થોડું લાગી રહ્યું છે. તો હું આ બાબતે તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને અને અમારા પ્રમુખ નગરપાલિકાના પ્રમુખશ્રીને અમારા જે પણ અધિકારીઓશ્રીને વિનંતી કરીશ, વાત કરીશ કે ભાઈ જેમ બને એમ જલ્દીથી આ ગુલબાણીના ગંદા પાણીનો નિકાલ થાય અને જલ્દીથી અહીંયા રોગમુક્ત ગુલબાણી નગર થાય એવી વાત કરીશ. અને હું છેલ્લા જ્યાં સુધી કહેવાય ને ત્યાં સુધી હું ગુલબાણીના નગરની રહીશોની સાથે જ છું, સાથે જ રહીશ અને આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હું એમની સાથેને સાથે રહીશ. ગમે તેમ કરીને આ ગંદા પાણીનો ઉકેલ લાવશું એવો હું પૂરો પ્રયત્ન કરીશ. અતુલભાઈ, અત્યારે સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને કોરોના વાયરસની ભયંકર મહામારીમાં આજે ગુલબાણી નગરમાં છેલ્લા 12 મહિનાથી ગણો તો આ ગટરનો ગંદા પાણી ભરાય, કેમ નિકાલ નથી થતો, એનું કારણ શું છે? નિકાલ વચ્ચે આપણે નિકાલ આ હકીકતમાં આ પ્લોટ વિવાદિત પ્લોટ છે, માલિકીનો કોઈ એમ કે છે માલિકીનો પણ પ્લોટ છે, એટલે એના હિસાબથી થોડું ટેકનિકલ પ્રોબ્લેમના હિસાબે કામ અટક્યું હતું અને અટક્યું છે. પણ જે પણ થશે એ ગંદા પાણીના નિકાલ માટેનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. નગરપાલિકા છેલ્લા 1 વર્ષથી ગુલબાણી નગરના રહીશોને આવી રીતે વાતચીત કરી રહી છે કે નિકાલ થશે, પણ આ સુધી તમારા સિવાય કે વિપક્ષના કે કોઈ પણ અહીંના ચૂંટાયેલા સદસ્ય આ વિસ્તારની મુલાકાત લીધી નથી કે નથી આ વિસ્તારની કોઈ સમસ્યા હલ કરી, આ બાબતે આપણા શ્રી દ્વારા ઉપર લેવલે રજૂઆત કરવામાં આવશે કે કેમ? મારા લેવલથી, મારાથી 100% ઉપર લેવલે રજૂઆત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીનું શાસન એકદમ વિકાસલક્ષી અને નાના છેવાડાના માનવીને પણ તકલીફ ના પડે એવી રીતનું શાસન છે. મોદી સાહેબનું પણ સ્વપ્ન છે કે સ્વચ્છ ભારત, સ્વચ્છ જિલ્લો, સ્વચ્છ ગામ, એટલે 100% હું ઉપર રજૂઆત કરીશ અને 100% તમને એનું રિઝલ્ટ મળશે એવી ખાતરી આપું. તમે સ્વસ્થ ભારત બોલો.
ગુલબાણી નગરની અંદર પીપાજી નગરની પાછળ 4-5 મહિનાથી પાણી ભરાઈ ગયું છે. કોઈ નિકાલ લાવતા નથી. વારંવાર નગરપાલિકામાં રજૂઆત પણ કરી છે. ચીફ ઓફિસર સાહેબને એકવાર ખુદ અહીં બોલાવીને દેખાડ્યું, તોય પણ એમને કોઈ નિકાલ નથી લાવ્યો. છોકરાઓ આ કોરોના અત્યારે ચાલી ગયો, કોરોનાના લીધે આવી ગંદકીમાં અમારા છોકરા પણ બીમાર થઈ ગયા. બધા સોસાયટીના ઘરે ઘરે લોકો બીમાર છે, છતાં પણ રજૂઆત કરે 4-5 વાર સોસાયટીના અમારા માણસો જઈને કીધું, પણ એમને શું કીધું કે એમને કોઈ જવાબ જ આપતા નથી. જ્યારે ગુલબાણીનું નામ આવે ને એટલે એ કેસ હાઈકોર્ટમાં છે, એટલે કોઈ ત્યાં જવાબ જ આપતું નથી અને જોવા પણ આવતા નથી. તો નગરપાલિકાની જો છોકરાઓ બીમાર પડશે તો બધી જવાબદારી નગરપાલિકાની રહેશે. તો તાત્કાલિક નગરપાલિકા આનો નિકાલ કરે પાણીનો. પહેલાં જતું હતું પાણી એ રીતે, જે રીતનું જતું હતું એ રીતનો નિકાલ કરી આપે નગરપાલિકા.